પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 6 ના બિસ્માર રસ્તાઓના સમારકામ માટે ફોટા સહિત રજૂઆતો થઈ છે। હાલમાં માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા માર્ગ મરામત મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બીમાર રસ્તાઓ અંગે વોટ્સએપથી માહિતી મંગાવવામાં આવી રહી છે। ત્યારે પોરબંદર યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે વોર્ડ નંબર 6 માં ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ બિસ્માર બનેલા રસ્તાઓના ફોટા સાથે વોટ્સએપ મારફતે રજૂઆત કરી છે। હાલમાં સોશિયલ મીડિયામાં એક ઇમેજ વાયરલ થઈ છે પુણેશ મોદીજીની, જે હાલમાં જ કેબિનેટ મિનિસ્ટર બન્યા છે માર્ગ મકાન વિભાગનો। એટલે અમારે એટલું જ કહેવાનું, આજે મેં સોશિયલ મીડિયાના જે વોટ્સઅપ નંબર આપ્યા તેમાં પણ એક મેસેજ આપેલ છે કે તેમાં લખેલ છે કે કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જો રોડ રસ્તા ખરાબ થઈ ગયા હોય તો મને જાણ આપો અને હું વહેલી તકે કરાવી આપું। તો પુણેશ મોદીજી, હું તમને એટલું જ કહેવા માગું છું કે પોરબંદરના જે હાલમાં જ નવા રસ્તા બનેલા છે તેમાંથી ઘણા રસ્તામાં કુલ મોટે પાયે ખાડા પડી ગયા છે, તેનું પર તેના પર ધ્યાન દોરવા માગું છું। અને ખાસ કરીને પોરબંદર છાયાનગરપાલિકા વોર્ડ નંબર 6 માં જે રસ્તા બનાવવામાં જ નથી આવ્યા ને જે બનાવવામાં હતા તેનું કોઈ અસ્તિત્વ નથી રહ્યું, તો આપ એના તરફ ધ્યાન દેજો। ખાસ કરીને આ વિસ્તારને જાણી જોઈને આ વિસ્તારમાં રસ્તા નથી જ બનાવવામાં આવ્યા, તો પેલી તો તમારી એક ફરજ બને છે કે આ રસ્તા બને ને શા માટે નથી બનતા તેની પણ તમારે એક જાણ રાખવી જોઈએ। આજે અમે વોર્ડ નંબર 6 ના રહેવાસી તરીકે હું અપીલ કરવા માગું છું, અને આ બસ રસ્તા જો તમારી ખોટી અને મોટી આ મોટી અને ખોટી વાત જો પહેલાં જેમ હોય કે તમે સાચી રીતના જો કામ કરવા માગો છો તો આ રસ્તાનું વહેલીકરણ નિવારણ આવી જશે એવી મારી અપીલ છે તમને। વધુમાં ધર્મેશ પરમારે જણાવ્યું છે કે આ સરકાર ખાલી વાતો કરે છે કે કામ પણ કરે છે, તે વોર્ડ નંબર 6 ના રસ્તાઓના કામ બાદ નક્કી થઈ જશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।